नमस्कार दर्शक मित्रों, जीटीपीएल ने गुजराती चैनलना सर्जक साथे संवाद में आप सौनु हार्दिक स्वागत है। दर्शक मित्रों, सर्जक साथे संवाद में आप अनेक रंगों रंगाया छो, अनेक कवि लेखकों शिल्पकारों नाट्यकारों संगीतकारों स्वरकारों एम अनेक सर्जकों थी आप रूबरू थया छो, एमनी बातों सांभळी छे, एमनी सफर एमनी यादगार बातों एमना स्मरणों थी आपणे सौ माहितगार थया छे। आजे एवी ज एक हस्तीनी आपने मुलाकात करावी छे, डॉक्टर मोहन परमार। एक एवं नाम जे बन्ने हाथे एक बाजू ललित में एक बाजू दलित में बन्ने में पड़घो पाड़े एवं नाम डॉक्टर मोहन परमार। हमेशा एमनो चाहक रह्यो छु, अद्भुत वक्ता छे, सरस बोले तो एमनी वाणीनो प्रवाह ए अटकावे त्यां सुधी अटकतो नथी, एटलू अद्भुत बोले छे, सरस काम करे छे, साहित्यमां अनेक पुस्तकों एमना हाथे प्रगट थया छे। अने एमणे सुरेश जोशीनी वार्ता सृष्टि पछी एमां एमणे पीएचडी पण एमनुं कर्युं, मेरीटाइम बोर्डमां वर्ग बेमांथी निवृत्त थईने हाल साहित्यना खोळे एमणे माथું મૂક્યું છે। અનેક નવોદિત સાહિત્યકારોને આંગળી પકડીને પાછા એ સાહિત્યમાં પ્રવેશ પણ કરાવે છે, અદ્ભુત રીતે સાહિત્યની વાતો કરે છે। જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી ડૉક્ટર મોહન પરમારનું આપણે સ્ટુડિયોમાં સ્વાગત કરીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર મોહનભાઈ, પ્રથમ પ્રશ્ન એ કરવો છે, આપનો જન્મ ભાસરિયામાં જિલ્લો મહેસાણા ચાંદખેડામાં આવો છો, મેરીટાઈમ બોર્ડમાં આપ રાજ્ય સરકારમાં વહીવટી અધિકારી તરીકે કામ કરો છો, એક બાજુ અધ્યાપક તરીકે પણ આપ સિલેક્ટ થયા હતા, એમએ બીએડ કરે એમએ અને પીએચડી કર્યા પછી બરાબર અનેક પુસ્તકો પ્રગટ થાય છે, મોહન પરમારનું નામ બંને બાજુ આદર સાથે લેવાય છે, આ બધી જ વાતો આપના મોઢે સાંભળવી છે, આપના જન્મથી લઈને કઈ રીતે સાહિત્યનો શોખ વળગે છે અને કઈ રીતે મોહન પરમાર ડોક્ટર મોહન પરમાર બન્યા છે, કઈ રીતે સાહિત્યમાં ઉજાગર થાય છે, આપના મોઢે આપના સ્મરણો। અચ્છા, તો હું ભાસરિયા ગામનું વતરી, હાજી હાજી, મહેસાણા જિલ્લાનું ભાસરિયા ગામ, હાજી હાજી, જે કલોલ અને મહેસાણાની વચ્ચે, બિલકુલ 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 સાહેબ, એક બાજુ 25 કિલોમીટર કલોલ અને 25 કિલોમીટર મહેસાણા, એટલે વચ્ચે મારું ગામ છે। આ બાજુ આંબલિયાસન રેલવે સ્ટેશન પૂર્વમાં અને પશ્ચિમમાં જોટાણા રેલવે સ્ટેશન, બિલકુલ બિલકુલ સાહેબ, અને બોમ્બે ટુ દિલ્હી હાઈવે ઉપરથી એ પસાર થાય છે, ત્યાં મારા ગામ ઉપરથી પસાર થાય, એટલે બધી રીતે મારું ગામ સાંપ્રત પ્રવાહો સાથે જોડાયેલું છે। ક્યા વાત હે, સાંપ્રત પ્રવાહો સાથે, તો હું ભાસરિયાની પ્રાથમિક શાળામાં ભણતો હતો, ભાસરિયામાં મારો જન્મ થયો, મારા બાપુજી કાપડની ફેરી કરતા, અમારો મુખ્ય ધંધો વણાટ કામનો, એટલે અમારું આખું કામ વણાટ કામ જ કરે, કોઈને ખેત મજૂરી કરવાનું આવ્યું નથી, કે કોઈના ત્યાં મેં વણકરો કોઈ હાથ લાંબો કર્યો હોય એવું મને સ્મરણમાં નથી। એટલે પ્રાથમિક શાળામાં હું ભણતો હતો ત્યારથી જ એક જાતનું લઘુતાગણથી હું પીડાયો નથી, ક્યારેય ક્યારેય પીડાયો નથી। પાંચમા ધોરણમાં હતો ત્યારે ગુજરાતનો નાથ નવલકથા મારા હાથમાં આવે છે અને એ હું વાંચું છું અને ત્યાંથી જ મારો સાહિત્ય રસ જાગૃત થયો, એટલે ગુજરાતનો નાથ વાંચ્યા પછી મને એમ થયું, અને ખાસ તો મારા બાપુજીનો આગ્રહ એવો હતો, એમને જે મને વાર્તાઓ કહેતા એ વાર્તાઓના આધારે મને ઐતિહાસિક નવલકથાઓમાં વધારે રસ હતો, એ પૌરાણિક અને ઐતિહાસિક નવલકથાઓની વાતો એ કરતા, એ જ્યારે કાપડની ફેરી કરીને ગામમાં આવે ત્યારે એ બહુ સરસ ગાતા, ભજનો ગાતા, ત્યારે ગામના લોકો એમ કહે કે ચાલો તમે આજે ભજન ગાઓ, તો આખી રાત બેસીને ભજનો ગાય, અને એ ભજનોમાં નરસિંહ મહેતાના આખ્યાન હોય, જાલંધર આખ્યાન હોય, અભિમન્યુનો કોઠાનો એ ચક્રાવાની વાત હોય આખી, કે મહાભારત કે રામાયણની વાતો પણ એમાં હોય, તો આ બધી વાતો જ્યારે હું સાંભળતો ત્યારે મને એક જાતનું એવું ઘેલું લાગ્યું ઐતિહાસિક અને પૌરાણિક વિષયવસ્તુ તરફ, એટલે ગુજરાતનો નાથ મેં પહેલી વાંચી, એ પછી મને એવી નવલકથાઓ વાંચવાનો વધારે ચસ્કો લાગ્યો, એટલે એ વખતે ધૂમકેતુ, રવિ દેસાઈ, કમા મુનશી, રવ દેસાઈ, કમા મુનશી, ચુનલાલ મોહનલાલ ધ્વામી, કે પન્નાલાલ, ચુનલાલ વર્ધમાન શાહ, પછી ઈશ્વર પેટલીકર, બિલકુલ આ બધા નવલકથાકારોની વાર્તાઓ લગભગ હું 7મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મેં વાંચી કાઢી, અમારી લાઇબ્રેરી બહુ સમૃદ્ધ હતી,
અમારી પ્રાથમિક શાળાની જે લાઇબ્રેરી હતી એ બહુ સમૃદ્ધ હતી, એને કારણે મને ત્યાંથી પુસ્તકો મળી રહેતા. અને બાજુમાં દિવાનપુરા ગામ, એની બાજુમાં મંડાલી ટુંડાલી, ત્યાં પણ મારા ગામના મારા ભાઈઓ જ ત્યાં આચાર્ય તરીકે શિક્ષકો હતા. એટલે જ્યારે પણ મને વાંચવાનું મન થાય ત્યારે એ ગામોમાં લાઇબ્રેરીઓમાં જઈને હું વાંચતો. આ રીતે વાંચનનો મને એ રીતે શોખ જાગૃત થયો. હવે ભણવાના ઉપક્રમે હું વાત કરું તો પ્રાથમિક શાળાનું શિક્ષણ મેં ભાસરિયા લીધું. માધ્યમિક શાળામાં લીંચ ગામ, બાજુમાં લીંચ ગામ છે એટલે અમારી હાઈસ્કૂલ લીંચ ગામમાં હતી. ત્યાં આજુબાજુના ગામના બધા ત્યાં ભણવા આવે. બરાબર. ત્યાં દિવાનપુરા હોય, અંબાસણ હોય, કે આ બાજુ જોરણગ હોય, કે આ બાજુ પેલું એ જગુદણ હોય, બોરિયાવી હોય, ભાસરિયા હોય, આ બધા ગામના ત્યાં આંબલિયા ત્યાં લીંચ ગામમાં માધ્યમિક શાળામાં ભણવામાં આવતા. એટલે હું ધોરણ 8 અને 9 ત્યાં લીંચ ગામે ભણ્યો. એ પછી બીજા બે, એ વખતે આંબલિયાસન હાઈસ્કૂલ નહોતી, પણ આંબલિયાસનનો રસ્તો પણ સારો અને અમને સુગમતા પડે. જ્યારે લીંચનો રસ્તો બધો નેડિયા અને એવું બધું હતું એટલે ત્યાં જવામાં અમને બહુ તકલીફ પડતી. સવારે અમે વહેલા ઉઠીને જઈએ અને બપોરે અમે પાછા આવીએ ત્યારે અમને બહુ તકલીફ પડતી. એ પછી આંબલિયાસન સ્કૂલ શરૂ થઈ, એટલે આંબલિયાસન જે સ્કૂલ થઈ એટલે હું 9 અને 10 આંબલિયાસન ભણ્યો. હવે આંબલિયાસનમાં એવા શિક્ષકો મને મળ્યા કે જે સાહિત્યના શોખીન હોય. એક ભૂગોળના શિક્ષક એવા હતા, તે બધાને સાહિત્યની વાત કર્યા કરે, એટલે મને એમાં રસ પડ્યો. એટલે એક દિવસે એમને એમ કહ્યું કે ભાઈ આમાં ગુજરાતનો નાથ કોને વાંચીશ. તો આખા વર્ગમાં એ આંગળી ઊંચી કરે, તો મેં આંગળી ઊંચી કરેલી. તો એ ભાથું ત્યાંથી જ મારું સાહિત્ય સાથે બંધાયું. અને પછી તો મેટ્રિક થયા પછી હું મહેસાણા કોલેજમાં ભણ્યો. હવે મહેસાણા કોલેજમાં ભણતી વખતે મુસીબતોનો તો સામનો કરવાનો એ રીતે આવ્યો કે મારા ફાધર થોડા બીમાર રહેતા અને બે મારા મોટા ભાઈઓ જે હતા એ બે મોટા ભાઈઓ જુદા રહેવા માંડ્યા, એટલે જવાબદારી મારા માથે આવી. એટલે હું મહેસાણા કોલેજમાં દાખલ થવાની વાત કરી ત્યારે મારી મધરે ના પાડી, મારી માએ ના પાડી કે પછી કોણ કરશે. તો મારી વાઈફે મને પ્રોત્સાહન આપ્યું કે હું બધું કામ કરીશ, આ બધા વણાટ કામનું જે કંઈક એની પાછળનું જે કામ હોય, હિરમણું કરવાનું, તાણો કરવાનો, કે આ બધું હું કામ કરીશ, પણ તમે કોલેજમાં જાઓ. એટલે હું કોલેજમાં જવા માંડ્યો. એટલે કોલેજમાં હું સવારે જતો, 12 વાગે પાછો આવતો, 12 વાગે પાછા આવીને જમ્યા પછી તરત જ વણાટ કામ કરતો તે સાંજે 7-8 વાગ્યા સુધી. આવી રીતે એ જિંદગી જીવતા પછી એ સમય દરમિયાન નોકરી આવી, નોકરી પણ કરી. અને અહીંયા જ્યારે અમદાવાદમાં આવવાનું થયું ત્યારે અમદાવાદમાં મારે MA હું દાખલ થયો એક્સટર્નલ. હું કોઈ રેગ્યુલર રીતે કોલેજમાં દાખલ થયો નહોતો, પણ રેગ્યુલર એક્સટર્નલ મેં MA કર્યું. બરાબર. MA કર્યા પછી મને એમ થયું કે ચાલો ને PhD કરીએ. એટલે PhD મારા પોતાના આનંદ માટેની વાત હતી. બરાબર. એ મારી સ્વતંત્રતાની વાત હતી. હું ગમે તે વિષય રાખું, હું ગમે તેની હાથ નીચે PhD કરું. એટલે મારા મહત્વના બે, જયંત કોઠારી અને ચંદ્રકાંત ટોપીવાલા, કે આ બેના હાથ નીચે જ PhD કરવું છે. આવો પહેલેથી મારો આગ્રહ કે કોઈ સામાન્ય પ્રોફેસર હોય એના હાથ નીચે PhD કરવું જ નથી. એટલે ચંદ્રકાંત ટોપીવાલાને વાત કરી તો ચંદ્રકાંત ટોપીવાલાએ સ્વીકારી લીધું તરત જ, કારણ કે વાર્તાકાર તરીકે એ વખતે હું પ્રસિદ્ધિ પામ્યો હતો. આ 1988ની વાત છે. એ વખતે મારી ભેખડ નવલકથા અને કોલ્હાર વાર્તા સંગ્રહ અને પ્રાપ્તિ તથા વિક્રિયા નામની અને કાલગ્રસ્ત નામની નવલકથાઓ પણ પ્રગટ થઈ ચૂકી હતી. એટલે એ વખતે હું પ્રસિદ્ધિ તો પામ્યો જ હતો અને લોકો મને જાણતા હતા. એટલે ચંદ્રકાંતભાઈ મને જાણતા હતા. એટલે ચંદ્રકાંતભાઈના હાથ નીચે મેં પહેલો વિષય એ નોંધાયો, બૃહન નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ. ગોવર્ધનરામ સરસ્વતી ચંદ્ર, એટલે ગોવર્ધનરામ પન્નાલાલ પટેલ દર્શક અને રઘુવીર ચૌધરીના સંદર્ભે આ વિષય મેં રાખ્યો. તો એ વિષય રાખ્યા પછી મને એમ થયું કે ચાલો વાર્તામાં મને વધારે રસ છે, હું આ કરી શકીશ. એવું નથી કે હું આ બૃહન નવલનો તુલનાત્મક અભ્યાસ નહીં કરી શકું, છતાં મને વાર્તાના શોખને કારણે મેં ચંદ્રકાંતભાઈને વાત કરી એટલે એ અગ્રી થયા કે તમે વાર્તાનું રાખો તો સારું, કંઈ વાંધો નહીં,
તો આ વિષય આપણે કેન્સલ કરાય, એ રજીસ્ટ્રેશન થયેલું કેન્સલ કરાવ્યું. અને સુરેશ જોશી પછીની વાર્તાના વિશેષ પરિમાણો એ સબ્જેક્ટ મેં નોંધાવ્યો અને ચંદ્રકાંત ટોપીવાલાના હાથ નીચે મેં 1994માં પીએચડી કર્યું. મોહનભાઈ, પ્રથમ પુસ્તક કયું પ્રગટ થયું અને કુલ કેટલા પુસ્તકો? મારું પ્રથમ પુસ્તક 1980માં કોલાલ નામનો વાર્તા સંગ્રહ પ્રગટ થયો. વાહ, કેટલી વાર્તાઓ હતી? એ વાર્તાઓ 12 વાર્તાઓ હતી અને એ 12 વાર્તાઓનો સંગ્રહ 1980માં પ્રગટ થયો. વાહ. અને મારા 7 વાર્તા સંગ્રહો, 13 નવલકથાઓ, ક્યાં બાત, બહિષ્કાર નામનો એક એકાંકી સંગ્રહ, 6 વિવેચન સંગ્રહો, બીજા સંપાદનો, એમ મળીને 43 પુસ્તકો પ્રગટ થયા છે. 43 પુસ્તકો મોહન પરમારના પ્રગટ થયા છે. અભિનંદન સાહેબ. અનેક એવોર્ડો આપને મળ્યા છે. અનેક એવોર્ડોની વાત કરું તો સુરતમાંથી નર્મદ એવોર્ડ પણ, એ પણ હોઈ શકે, ધૂમકેતુ કાં તો પરિષદનો એવોર્ડ હોઈ શકે, અકાદમીનો એવોર્ડ હોઈ શકે. એક બાજુ દલિતમાં પોખાવ, એક બાજુ લલિતમાં પણ પોખાવ. ગુજરાતમાં પાછા અનેક રીતે બધી જ જગ્યાએ આપ વ્યાખ્યાન આપવા પણ જાઓ, તો આ બધામાં આપને કેવું ફીલ થાય છે? એટલે બધી જગ્યાએ વ્યાખ્યાન આપવાની વાત કરો છો કે આ જે એવોર્ડ મળ્યા એ સંદર્ભે? ના, એવોર્ડ તો લલિત અને દલિત બંને બાજુ મળ્યા છે. મોહનભાઈને કેવું કેવું ફીલ થાય છે? અત્યારે પાછા ગુજરાત દલિત પ્રતિષ્ઠાન ચલાવે છે, બંને બાજુ પોખાય છે, દલિત પ્રતિષ્ઠાન પણ ચલાવે છે. મારું તો એમ કહેવું છે કે મોહન પરમાર દલિત વાર્તાકાર તરીકે લલિત વાર્તાકારમાં શોભે છે, બંને બાજુ શોભે છે, બધા જ વાચકો બધા જ એમને ફૂલથી વધાવે છે ડૉક્ટર મોહન પરમારને. મને એવું લાગે છે દલિતની વેદના છે, આપણી વેદના છે, વ્યથાની વેદના છે, એ આપણી વાતો છે, પણ આ બધામાં ગુજરાત દલિત પ્રતિષ્ઠાન ચલાવતી વખતે આપને કેવો ભાવ જાગે છે? એ ભાવ એ પ્રકારનો છે કે હું જન્મે દલિત છું. હા, એ તો હકીકત છે. હા, બધા જ. એટલે જન્મે દલિત છું એટલે મારી વ્યથા પીડા, મારા સમાજની વ્યથા પીડા, હાજી, એ ક્યારેક ક્યારેક આલેખતા મને ભરપૂર આનંદ થાય છે. ભરપૂર આનંદ એનો છે. ના, મારે આ જ વસ્તુ સાંભળવી, તમને આનંદ થાય છે. આપણે કોઈને બતાવી દેવા માટે, બતાવી દેવા માંગતા નથી કોઈને, કોઈને આપણે, કારણ કે દલિત સાહિત્ય અકાદમી પણ ચાલે છે, પણ મોહન પરમારની વાત આખી અલગ છે. હું ક્યારનો જાણું છું આપણે, હા, એટલે હું એ બતાવી દેવા માટે નહીં. ના, અને આપણે પણ તમને આનંદ છે કે મારા સમાજ, મારા સમાજની હું વાત કરું છું. બસ બસ, મારા સમાજની વાત હું હરખભેર કરું છું, મારા સમાજની વ્યથા પીડા, વેદના, અસમાનતા, અન્યાયો, અસ્પૃશ્યતાની વાત કરું છું. હાજી હાજી. કે જે લોકોના મારા સમાજને પીડા આપી છે, ક્યાં બાત, એ મારા પાત્રો દ્વારા હું વ્યક્ત કરું છું. બહુ અચ્છે. એટલે એ દ્રષ્ટિએ, નહીતર હું 1980માં કોલાર વાર્તા સંગ્રહ પ્રગટ થયો ને 1982માં ભેખંડ લઘુ નવલ પ્રગટ થઈ, ત્યારે એ બંને તો લલિત હતા. હું તમને એ તો કહું છું, એ બંને તો લલિત હતા. તમને લલિત એટલે મારો, તમને વધારે વધાવ્યા છે. મારો નવલકથામાં કે વાર્તામાં પ્રવેશ થયો લલિત સાહિત્યના કારણે થયો છે. બિલકુલ બિલકુલ. પણ 1984, 85, 81, 85ના જે આંદોલન થયા, હાજી હાજી, દલિત વિરોધી અનામત આંદોલન, અનામત આંદોલનો, તોફાનો, એને આપણે તોફાનો કહીએ, એ આંદોલન નહોતું, એ લલિતોનું, દલિતોનું સામે તોફાનો હતા. હા, એટલે જે એને મને ભરપૂર વેદના, જે કુમળો છોડ હજુ ખીલવાની તૈયારી હતી, એને પથ્થર મારીને મુરઝાવવાની વાત હતી, અને એનાથી દલિત પ્રતિષ્ઠાન એ વ્યથા વેદના, હા, વ્યથા વેદનાના કારણે એ આખું માધ્યમ બને, માધ્યમ બને છે. એટલે 1981 પછી હું લલિત લખતા લખતા મારી પોતાની પીડા વ્યક્ત કરવા માંડું. મારે આ વસ્તુ બતાવી છે દર્શક મિત્રો, હું આ એ જ વાત કરવા માંગુ છું. ડૉક્ટર મોહન પરમાર લલિત લેખક પછી કઈ રીતે દલિત વાતો, કઈ રીતે તોફાનો દ્વારા સમાજને દાબી દેવાની વાત થાય છે. જીવન છે ને, પરમાત્માએ બધાને જીવવા માટે મોકલ્યું છે, નહીં કે એક કોમ આખી, એટલે આ વિષમતાની આપણે વાતો નથી કરતા, પણ આર્થિક ને સામાજિક જે અસમાનતા છે એ દ્રષ્ટિથી જોવાની વાત અલગ છે અને દિલથી અનુભવવાની વાત અલગ છે. માણસ જે જાતિમાં જન્મ્યો હોય ને, એને પોતાના અનુભવો છે, કઈ રીતે પથ્થર ખાધા છે, અને એ વેદના વ્યક્ત કરતું સાહિત્ય એટલે ડૉક્ટર મોહન પરમારનું. મોહનભાઈ, આગળની વાત. આગળની વાત એટલે પછી મેં ત્યાંથી શરૂઆત કરી. હાજી, 1981 પછી, એટલે જે મારી લલિત વાર્તાઓ કે લલિત નવલકથાઓ હતી એની સમાંતરે મારી દલિત વાર્તાઓ અને દલિત નવલકથાઓ પણ પ્રશંસા પામતી રહી. એટલે એ વખતે 1988 પછી જે મને એવોર્ડ પણ મળ્યા
એ બંને બંને ધારાઓમાં મળતા રહ્યા, બંને ધારામાં, બંને ધારાઓમાં મળતા રહ્યા, બંને ધારામાં, બંને ધારાઓમાં મળતા રહ્યા છે. એટલે બંને ધારામાં એક એવું વ્યક્તિત્વ, હા, કે બંને લોકો ચાહે, બંને લોકો ચાહે, અપાર ચાહે. અને 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 મારો એક સિદ્ધાંત રહ્યો છે કે ચાહે લલિત સાહિત્યકાર હોય કે દલિત સાહિત્યકાર હોય, હાજી હાજી હાજી, મારી પાસે એની મિત્રતા હોય અથવા તો દુશ્મનાવટ હોય, વાહ, પણ મારી પાસે જો મદદ કરવા માંગે આવે મારી પાસે મદદ, તો એનો સહાય કરું છું. વાહ, પીએચડીના સ્ટુડન્ટો મારી પાસે સલાહ લેવા આવતા હોય છે, બિલકુલ બિલકુલ, કે મેં આ વિષય રાખ્યો, મોહનભાઈ મને આમાં તમે થોડી મદદ કરો, તો એને હું મેટર પૂરું પાડું છું. મોહન પરમારના પરિવારમાં કોણ કોણ છે, અને મોહન પરમાર જ્યારે સાહિત્યનું સર્જન કરતા હોય ત્યારે ઘરનો કેવો સહયોગ? હા, એટલે મારો જે સન છે, હાજી, મનોજ પરમાર, હાજી, એ મનોજ પરમાર પણ ગુજરાતી સાહિત્ય સાથે એમએ થયેલો છે, એમફિલ પણ કરેલું છે. વાહ વાહ વાહ. એટલે એને દલિત ચેતના નામનું મેગેઝિન પણ ચાલુ કર્યું હતું, જે 2006 ચાલુ કર્યું અને હમણાં 2021 બંધ પડ્યું, પણ 15 સુધી એને ચલાવ્યું. એક દારૂ કે એમાં કોઈ પણ અંકની તૂટ પડ્યા વગર, હાજી, એક દારૂ એને ચલાવ્યું. કોરોનામાં કદાચ સ્થગિત થયું હશે. હા, કોરોનામાં સ્થગિત થયું અને એના કારણે એને અસર પહોંચી. પણ એમાં સમજવા જેવી વાત તો એ હતી કે લલિતોએ પણ દલિત કૃતિઓ દલિત ચેતનામાં લખી. બહોત અચ્છે, બહોત અચ્છે. લગભગ 80 જેટલી વાર્તાઓ તમે લલિત સાહિત્યકારોની દલિત વાર્તાઓ છે. એટલે મોહન પરમાર એ રીતે પોખાયેલા છે. હા, એટલે એ છે મિત્રો, એમનું વર્તુળ એવું છે. હા, એટલે અને અને બીજું પાછું એમાં એવું બન્યું કે જે દલિત સાહિત્યકારો એના સભ્યો છે એની સમાંતરે લલિત સાહિત્યકારો પણ દલિત ચેતનાના સમાંતર સભ્યો બન્યા, સભ્યો બન્યા, સભ્યો બન્યા, અને બધાને એને પ્રોત્સાહન પણ આપ્યું. અને અને જ્યારે પણ કોઈ પણ લલિત સાહિત્યકાર મળે તો દલિત ચેતના હમણાંથી આવતું નથી, મોહનભાઈ શું થયું, એમને એની માગ છે, એમને એમને જાણવાની ઉત્કંઠા છે. એટલે હું તો બધાની આગળ પણ કહું છું કે બધા શ્રવણો ખરાબ નથી, ના ના ના, બધા શ્રવણો ખરાબ નથી, એમાં એમાં પણ એક જાતની માનવતા છે. એ લોકો પણ દલિત દલિતોને ચાહે છે, જે આ સમાનતા છે એની સામે એ લોકોનો પણ ઉગ્ર ઉહાપો છે, અને અને એ લોકો સમાનતા આવે એવા પ્રયત્નો ઘણા શ્રવણો કરી રહ્યા છે. ના, એટલે ખરાબ અસમાનતા સમાનતાનો પ્રશ્ન જ નથી, એ માનસિકતાની વાત છે, માનસિકતાની વાત છે. એટલે માત્ર તમે માણસને માણસ તરીકે જુઓ, માણસ તરીકે જુઓ, બસ આ જ વાત છે, આ જ વાત. બીજી બધી વાતમાં આપણે વધારે પડતા નથી, બસ માણસને માણસ તરીકે જોવાની, બસ આટલી જ વાત છે, આટલી જ વાત છે. હા, મોહનભાઈ, આજના સાંપ્રત સાહિત્યકારો, આજનું ડિજિટલ યુગ છે, સોશિયલ મીડિયાનો, મોબાઈલનો, આપનો યુગ, આપે જ્યારે સર્જન કર્યું એ યુગ થોડોક અલગ હતો. 2005 પછીનો યુગ, જેટલો ઇન્ટરનેટ ને મોબાઈલનો જેટલો અત્યારે જે વધારો થયો છે, જેટલી આક્રમકતા વધી છે, એ વખતે નહોતી. તો આજના સાંપ્રત સાહિત્યકારોનો આપનો સંદેશ, આપનું જીવનનું ભાથું, આપે સર્જન કરતાં કરતાં મેળવેલા અનુભવોનું ભાથું સાહેબ. એટલે હું વિષય વસ્તુની રીતે અને એની રચના રીતિ, હાજી, કૃતિઓની રચના રીતિ સંદર્ભે કહેવા માગું છું. હાજી, તો જે વાર્તાકારમાં ટેકનિક કે નવલકથાકારમાં ટેકનિકની સૂઝ હશે, ટેકનિકની સૂઝ, અભિવ્યક્તિની સૂઝ હશે, એ વાર્તાકાર કે નવલકથાકાર ટકશે. અને અને જે વિષયવસ્તુ છે એ સાંપ્રત વિષયવસ્તુમાં જે અત્યારે ઉપકરણો, આધુનિક ઉપકરણોને કારણે જે સામાજિક અવ્યવસ્થા ફેલાઈ છે, જે અર્થતંત્ર આખું ડામાડોળ થઈ ગયું છે, એ સામે સાંપ્રત વાર્તાકારોએ અવાજ ઉઠાવવો પડશે, સાંપ્રત સાહિત્યકારોએ અવાજ ઉઠાવવો પડશે. એટલે સાંપ્રત સાહિત્યકારની નિજી જરૂરિયાત એ છે કે અત્યારે અત્યારે ચાલતા જે અત્યારે જાતિવાદ એક વકરી રહ્યો છે, એ મોટું દૂષણ છે. અત્યારે યુદ્ધોનો માહોલ એક રચાયો છે, પછી ધીરે 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 આ ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે. ભ્રષ્ટાચારોમાં એવું બની રહ્યું છે કે લોકોને પૈસા કહી લેવા છે અને કામ નથી કરવું, આ બધું જે ચાલી રહ્યું છે એ સામે સાંપ્રત સાહિત્યકારોએ અવાજ ઉઠાવવો પડશે, એ પોતાની કૃતિઓમાં એ બધું લાવવું પડશે. જે ગામડા ભાંગી રહ્યા છે અને શહેરોનું વૃદ્ધિકરણ થઈ રહ્યું છે, શહેરીકરણ થઈ રહ્યું છે ગામડાઓનું, એ ગામડામાં શહેરીકરણ થયા પછી ઉદ્યોગ ધંધા જે વિકસી રહ્યા છે એ ઉદ્યોગ ધંધા સાથે પણ આપણે તાલ મિલાવવો પડશે કે ઉદ્યોગ ધંધાઓમાં ગરીબોની શું સ્થિતિ છે, એ વિશે પણ વાત કરવી પડશે. એટલે આ બધી વાતો હું ગરીબ અને તમંગની વાત કરું છું. હું જ્યારે જાતિની કોઈ વાત કરતો હોય ત્યારે જાતિવાદની કદી વાત નથી કરતો, હું ગરીબ અને તમંગની ભેદરેખાની વાત કરતો હોઉં છું. દલિત પ્રતિષ્ઠાન
કેટલા વર્ષથી ચલાવો છો, હવે તો બબ્બેને ત્રણ ત્રણ દિવસના સેમિનારો કરો છો, વાર્ષિક સેમિનારો, કશું જ મારી નજરની બહાર નથી, બધું જ વાંચું છું, બધામાંથી પસાર થઉં છું, હું શાંત રહીને મારું કામ કર્યા કરતો હોઉં. બરાબર. મોહનભાઈને કેવું ફીલ થાય છે દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન ચલાવ્યા પછી? કેટલા વર્ષથી ચાલે છે? 2010માં મેં શરૂ કર્યું. હાજી હાજી. પ્રતિષ્ઠાન હવે એ અમે શરૂ કર્યું ત્યારે રઘુજી ચૌધરી, સુમન શાહ, જોસેફ મેકવાન, રમેશચંદ્ર પરમાર, ચંદ્રકાંત ટોપીવાલા આ બધાને સમારંભમાં સાથે રાખીને એનું ઉદ્ઘાટન કરેલું ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું. અને એ 2010માં શરૂ કર્યા પછી અમે ઘણા બધા પ્રોગ્રામો કર્યા, સાહિત્યના ઘણા બધા પ્રોગ્રામો કર્યા અને ઘણા પુસ્તકો પણ, લગભગ 10 જેવા તો અમે પુસ્તકો પણ બહાર પાડ્યા છે. અને અમે લગભગ 10 જેટલી તો વાર્તા શિબિરો કરી. પછી ગાંધીનગર જે આંબેડકર હોલ છે, એ આંબેડકર હોલનો જે સમિતિ ખંડ છે એમાં દર ત્રીજા રવિવારે અમે વાર્તા વાંચન અને વાર્તા પઠન કરતા. એ લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું પણ કોરોનાના કારણે એ બંધ પડ્યું. એ પછી અમે ચાલુ કર્યું નથી પણ કરશું, એ ગમે ત્યારે કરશું. અને છેલ્લે છેલ્લે તો અમે ઘણા બધા પ્રોગ્રામો કર્યા. એક જુનાગઢ પ્રોગ્રામ કર્યો, સુરતમાં છેલ્લે કર્યો, એક રતનપુર, પાલનપુરની બાજુમાં રતનપુર છે ત્યાં પણ 2 દિવસનો પ્રોગ્રામ કર્યો, સુરત પણ 2 દિવસનો પ્રોગ્રામ કર્યો. એટલે અમે એવું કર્યું છે હવે નક્કી કે જે કોઈ પણ સાહિત્યકાર અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એના અમે સ્મૃતિ પુષ્પ પર એક મોમેન્ટો આપતા હોઈએ છીએ અને અંદર લખતા હોઈએ છીએ કે તમે અમારા આ કાર્યક્રમમાં હાજર રહ્યા એ બદલ અમને ઘણો આનંદ થયો છે અને તમારી ઉપસ્થિતિના કારણે અમારું ગૌરવ વધ્યું છે. આવું અમે લખીને એમને આપતા હોઈએ છીએ અને દરેકને અમે મોમેન્ટો. અને હમણાં તો અમે એક નવો એવોર્ડ પણ શરૂ કર્યો છે. સુરતના એક બિલ્ડર છે નાથુભાઈ સોસા અને સામાજિક કાર્યકર પણ, બિલકુલ બિલકુલ, એમને કેસરબાઈ એવોર્ડ નું પ્રતિષ્ઠાન દ્વારા કર્યું છે. એટલે દર વર્ષે એક પ્રતિષ્ઠાન દ્વારા 11,000 પુરસ્કાર અને મોમેન્ટોને સાલ ઉડાડીને સર્જકનું બહુમાન કરવાનું અમે વિચાર્યું છે. એટલે એ એવોર્ડ પણ અમે હમણાં ડિક્લેર કર્યો છે. એટલે પહેલો એવોર્ડ અમે કિશન સોસાને સુરતમાં આપ્યો, પહેલો એવોર્ડ કિશન સોસાનો સુરતમાં આપ્યો. સુરતમાં મોહન પરમારનું જીવન આખું દરિયા જેવું છે, અનેક સર્જનો કર્યા છે, બંને હાથે અનેક કામો કર્યા છે. મારાથી કોઈ પ્રશ્ન ના પૂછાયો હોય અને આપ જણાવવા માગતા હોય તો. એટલે ગુજરાતી દલિત સાહિત્યમાં, લલિત સાહિત્યમાં ઘણા બધા કામ કરે છે પણ ગુજરાતી દલિત સાહિત્યમાં ઘણા બધા સર્જકો જે કામ કરે છે એની પણ નોંધ લેવાવી જોઈએ. જેમ કે જોસેફભાઈએ સારું કામ કર્યું, એ તો ગુજરી ગયા, નહીંતર એ હોત તો અત્યારે એમના હાથે ઘણું બધું કામ થયું હોત. એટલે જોસેફભાઈને હું સલામ કરું છું, આંગળિયાત આંગળિયાત નવલકથાના કારણે. અને આ દિશામાં પ્રવીણ ગઢવી છે, ભીનવણકર છે, પછી દશરથ પરમાર છે, પછી સંજય ચૌહાણ છે, આ બધા સર્જકો જે છે એ બધા વાર્તામાં ઘણું અને નવલકથામાં બીજા સર્જકો પણ કામ કરી રહ્યા છે પણ વાર્તામાં આ બે સર્જકો ઘણા, ધર્માભાઈ શ્રીમાળી, એ બધા સર્જકો બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. એટલે એમને પણ હું અભિનંદું છું અને એમની કમાલને પણ હું સલામ કરું છું. એટલે મારા પછી પણ જે સર્જકો થયા છે અને જેમને જેમને આ દિશામાં મહત્ત્વનું કામ કર્યું છે એ બધા સર્જકોને સલામ કરું છું, એમને ખરેખર એમની આ કાર્યદક્ષતાને પ્રમાણું છું. હાજી મોહનભાઈ, સ્ત્રી શક્તિ એવી છે ને, વંદન કરવાનું જ હોય આપણે, માતૃ હોય, આપણી પત્ની હોય. આપના પત્નીશ્રીએ તો ઘરમાં કામ કરીને આપને કોલેજ મોકલ્યા છે, એમને પણ વંદન કરીએ છીએ. મોહન પરમાર ઉપસ્થિત છે તો એમનો પણ હાથ છે. એટલે એમનો હાથ તો મહત્વનો એ છે. સન્નારીને આપણે વંદન કરીએ છીએ કે મેં પીએચડીનું કામ શરૂ કર્યું. હાજી. ત્યારે 2 વર્ષ તો મારા વાર્તાલખમાં જતા રહ્યા. હાજી હાજી. એટલે ચંદ્રકાંતભાઈ કહે છે કે હવે 1 વર્ષ રહ્યું છે અને તમારે કામ કરવું પડશે. એટલે પછી મારી મિસિસે એક ટાઈપિસ્ટ, રામ પ્રજાપતિનું નામ સાંભળ્યું છે તમે? એ કવિ હતા. તો એ રામ પ્રજાપતિ મારા મિત્ર હતા. એટલે રામને મેં કહ્યું કે તમે તમારું ટાઈપનું મશીન લઈને મારા ઘેર આવો. એટલે રાત્રે હું લખતો જાઉં એ ટાઈપ કરતો જાય અને મારી મિસિસ આખી રાત જાગીને અમને નાસ્તો પાણી આપે, ચા પાણી આપે. એટલે હું પ્રોફેસર બનું, સારો લેખક બનું, પીએચડી થઉં, એ બધું મારી મિસિસને બહુ એક મોટી એક ખ્વાહિશ હતી કે તમે કંઈક બનો. અને એ રીતે મને પ્રોત્સાહન આપતી રહી છે. એટલે અત્યારે હયાત નથી, 2007માં ગુજરી ગઈ
2007 પછી એની મને બહુ યાદ આવે છે અને ખરેખર દિલથી એને હું ચાહું છું. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર મોહન પરમારને મળી રહ્યા હતા સર્જક સાથે સંવાદમાં. થોડીક મિનિટોમાં આપણે એમની જીવન સફરમાંથી પસાર થવાની લગભગ કોશિશ કરી, આપે સાંભળ્યા એમને, અનેક રીતે સર્જનમાં રત અને પ્રવૃત્ત છે, કેટલી વાતો કરે છે ગહન રીતે, એક એક વાતોમાં એના અર્થ છુપાયેલા છે એ આપણે જાણવા પડે. આવા અનેક સર્જકો છે જે ગુજરાતમાં ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. શરૂઆતમાં લલિત સંગ્રહો આપ્યા પછી દલિત સંગ્રહો કેમ આપે છે એની પણ કેટલી અદ્ભુત રીતે એમણે વાત કહી આપણને. આપણો સમાજ, આપણે જૂઠ્ઠા રાષ્ટ્રવાદમાં જવાના બદલે આપણે પોતાના માનવતાવાદમાં આવીએ, આપણે માણસને માણસ તરીકે જોઈએ, તો એનાથી વિશેષ બીજો કોઈ સાહિત્યનો પ્રસંગ હોઈ જ ના શકે. GTPL પરિવાર વતીને, આપ સૌ દર્શક મિત્રો વતી, ડૉક્ટર મોહન પરમારનો સ્ટુડિયોમાં આવવા માટે હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. થેન્ક યુ.